મહિલા કલ્યાણ કેન્દ્ર ખાતે અમેરિકી દંપતીએ બાળકને દત્તક લીધું. જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં બાળકને દત્તક લેવામાં આવ્યું હતું. અમેરિકાથી આવી અને બાળકને દત્તકમાં લેવામાં આવ્યું. ભુજ સ્થિત મહિલા કલ્યાણ કેન્દ્ર ખાતે ઉછેર થઈ રહેલા આરવને અમેરિકી દંપતીએ દત્તક તરીકે લીધું છે. આરવને અમેરિકાની ટેનેસી સિટીમાં રહેતા બ્રાયન્ટ હોકિન્સ અને લેવિસ હોકિન્સ તેને દત્તક લીધું છે. મહિલા કલ્યાણ કેન્દ્ર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર પ્રવીણા ડીકે અને ભુજ નગરપતિ ઘનશ્યામ ઠક્કરની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા કલ્યાણ કેન્દ્ર ખાતે જેમાં અમેરિકી દંપતીએ બાળકને દત્તક લીધું હતું, જે આપ દ્રશ્યમાં નિહાળી રહ્યા છો તે દ્રશ્ય ભુજ સ્થિત મહિલા કલ્યાણ કેન્દ્રનું છે કે જ્યાં બાળકને દત્તક લેવા માટે અમેરિકાથી દંપતી આવ્યા છે, જેનું નામ છે બ્રાયન્ટ હોકિન્સ અને લેવિસ હોકિન્સ નામના બે દંપતી. બાળકને અમેરિકાથી દત્તક લેવા માટે ભુજ ખાતે આવ્યા હતા અને ભુજ ખાતેની મહિલા કલ્યાણ કેન્દ્ર ખાતે આ કાર્યક્રમ યોજાયો, જ્યાં બાળકને દત્તક લેવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. એમનું પણ મંચ ઉપર હાર્દિક સ્વાગત છે. આજે કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રની બગીચાનું એક ફૂલ એક દંપતીને આપવા જઈ રહ્યા છીએ, જેનો અમને ખૂબ જ આનંદ છે. અને જેમાં આજે આ કાર્યક્રમમાં અમારા માનનીય શ્રી કલેક્ટર સાહેબ પ્રવીણાજી જે ઉપસ્થિત રહી અને અમને આ કાર્યક્રમને ચાર ચાંદ લગાવ્યા છે. અને એની સાથે આ દંપતી જે અમેરિકાથી આવી અને આ બાળકને લેવા માટે આવ્યા છે એ બને. આ અગાઉ મેં બે દિવસ પહેલાં આપણી સાથે જે વાત કરી હતી એ બધી ચર્ચાઓ આપણે થઈ ગઈ છે, છતાં આજે ઘનશ્યામભાઈ અને મેડમ એ આવી અને આ કાર્યક્રમને શોભાવ્યો છે. આપ દો મિનિટ આ જઈએ. સંસ્થા કે પદાધિકારી હૈ સબકા ધન્યવાદ દેના ચાહુંગા, ક્યુંકિ મેં હમેશા સે કહેતા હું આપ હૈ તો હમ હૈ, ક્યુંકિ મેં ભી અનાથ આશ્રમ મેં બડા હુઆ હું. યહાં પે જીતને ભી બચ્ચે હૈ જિનકી આપ દેખરેખ કર રહે હૈ, હો સકતા હૈ કભી ઉન્હોને આપકો ધન્યવાદ નહીં બોલા હોગા, ઉન સબ કી તરફ સે મેં ભી કોટા રાજસ્થાન કે એક અનાથ આશ્રમ મેં બિના માં બાપ કે બડા હુઆ હૈ ના, મેં આપ લોગ કો ધન્યવાદ દેના ચાહતા હું. મેં ખુદ સે દોહરાઉંગા, આપ હૈ તો હમ હૈ, યે તો હમારા જીવન કહાં હોતા હમે નહીં માલુમ. ઓર માતા પિતા કી તરફ સે હમ લોગ જો દો દિન તીન દિન સે સાથ મેં હૈ, ઓર ઇસસે ભી પહેલે જો બાત હો રહા. મેરા નામ એલેક્સ હૈ. જીનકે સાથ આપ આયે ઉનકા નામ ભી, ઇનકા નામ ચેસ હૈ ઓર ઇનકા નામ કે લુઈસ હૈ, ઓર યે દોનો અમેરિકા સે આયે હૈ. હમારે દેશ મેં જો કિશોર ન્યાય અધિનિયમ એવં દત્તક નિયમ હૈ
उसके अंतर्गत इन्होंने लाइफलाइन चिल्ड्रन सर्विसेज अमेरिका में गोद लेने की प्रक्रिया शुरू की थी 2.5 साल पहले, और इनको जो बच्चा है हमारे यहाँ के जो विशेष दत्तक केंद्र कच्छ में भुज में बच्चा इन लोग को मैच होने के बाद ये जो पूरा प्रक्रिया है अमेरिकी सरकार भारत सरकार के बीच से होते हुए कच्छ का जो जिला न्यायालय है उससे होते हुए फिर आज ये प्रक्रिया पूरा हुआ। आज कैसी लगनी इन्होंने जो व्यक्त की थी वो क्या? इनको बहुत अच्छा लगा, इन्होंने पाया कि भारत देश जो है इनका शुरुआत से लेकर अभी तक इनका स्वागत किया है, सम्मान दिया है, और इन्होंने एक वायदा भी किया है कि इस बच्चे को कभी भी अपना पहला परिवार ये संस्था जो है वो भूलने नहीं देंगे, उन्हें हमेशा याद दिलाएंगे कि ये भारत के बच्चे हैं और ये इनके दूसरे परिवार हैं। इनका पहले भी बच्चे हैं तो कैसे उन्हें गोद लेने का जो निश्चय किया था? यू हैव अ किड्स बिफोर, हाउ डिड यू डिसाइडेड टू अडॉप्ट अनदर किड? इट वाज इन आवर हार्ट टू ग्रो आवर फैमिली बट नॉट नेसेसरली बायोलॉजिकली। ये इनके हृदय में था कि अपने परिवार को बढ़ाएं, लेकिन बायोलॉजिकली नहीं जाकर ये गोद लेना चाहते। So our heart went out to the children who don't have a family to belong to. और हमारा हृदय उस तरफ गया जहाँ ऐसे बच्चे जिनके पास परिवार नहीं है ऐसे बच्चे को वो गोद ले सके। और बच्चे को थोड़ी तकलीफ भी है तो वो सोच समझ के ऐसे बच्चे ले सकते हैं? You know that child is a special need, yet you decided to adopt him. Mm-hmm. Yeah. Because every child deserves to have a mom and a dad and a home. और हर एक बच्चा की ज़रूरत है कि उसको माँ बाप मिले, ये उसका अधिकार है कि उसको माँ बाप मिले, उसको परिवार मिले, और वही अधिकार को हम पूरा करना चाहते हैं।